सरकार द्वारा सूर्योदय योजनानी जाहेरात करवामां आवी हती के खेडूतोने दिवसे 12 कलाक वीजळी मळशे, परंतु भावनगर जिल्लामां हजु पण आ योजनानो अमलीकरण नथी थयुं। भावनगरमां खेडूतो द्वारा रवि पाकनुं वावेतर हाल करवामां आव्युं छे, जेमां घऊं, जुवार, बाजरी, डुंगळी सहितना पाकोनुं मोटा प्रमाणमां वावेतर करवामां आव्युं छे। हाल जिल्लाना खेडूतो ठंडीमां पण आकरी मेहनत करी रह्या छे। ખેડૂતોનું કહેવું છે કે રાત્રિમાં માત્ર 8 કલાક જ લાઇટ મળે અને તેમાં પણ 2-3 વાર લાઇટ જતી રહે છે, જેથી પિયત બરોબર થતું નથી। ઉપરથી જીવ જંતુ, જંગલી ભૂલ અને જંગલી જનાવરના ભય હેઠળ ખેતી કરવા ખેડૂતો મજબૂર બન્યા છે। ત્યારે તાકીદે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે અને દિવસે વીજળી આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। गुजरात सरकार गत वर्षे जे सूर्योदय योजना लागू करी, परंतु सूर्योदय योजना 15 दिवस के एकाद महीनो खेडूतोने दिवसे वीजळी अमुक क्षेत्र में आपवामां आवी, बाकीना क्षेत्र में जे बाकी हता त्या आपवाना बदले जे चालू करवामां आवी हती त्यां पण बंद करवामां आवी छे। अने खेडूतने तो रात्रे ज वीजळी मळे छे, दिवसे मात्र उद्योगपतिओने वीजळी मळे छे અને રાત્રે ખેડૂતોને વીજળી, અને મહા મુશ્કેલી આ કડકડતી ઠંડીમાં પણ ખેડૂતે પોતાનો મહામૂલો પાક બસાવવા માટે મહેનત કરવી પડતી હોય છે। એક બાજુ જંગલી પશુ, ભૂંડ, રોજ અને ખોટનો ત્રાસ એટલો બધો છે કે ખેડૂતોના ગમે તેવા તાર ફેન્સિંગ હોય તો તોડીને અંદર ઘૂસી જાય છે અને પાક નષ્ટ કરી નાખે છે। હવે એક બાજુ સરકાર દિવસે વીજળી નથી આપતી એટલે રાતના સમયે પાણી વાળવાનું એટલું મુશ્કેલ પડે છે કે અમુક સમયે તો આ કડકડતી ઠંડીમાં અનેક ખેડૂતોના હાર્ટ એટેકથી મૃત્યુ પણ થયા છે। છતાં આ સરકારના પેટનું પાણી પણ હલતું નથી અને સૂર્યોદય યોજનાનું તદ્દન બાળ મરણ થયું છે એમ પણ કહી શકાય। આ સરકાર ઉદ્યોગપતિઓની માનીતી સરકાર છે, ખેડૂતોને પ્રત્યે કોઈ પ્રકારની વેદના નથી, ખેડૂતને લોલીપોપ સિવાય કાંઈ આપવામાં આવતું નથી। 2022માં ડબલ આવક કરવાને બદલે ખેડૂતની 2022માં ડબલ મુશ્કેલી ઊભી કરવામાં આવી છે આ સરકાર દ્વારા। તંત્રને આ બાબતે અનેક વાર રજૂઆત કરી, પરંતુ સરકાર પૂરતો વીજ પુરવઠો આપતી નથી આવું કાર્યપાલક અમને જવાબ આપે છે। અને ખેડૂતો તો પોતાનો પાક બસાવો હોય તો રાત્રે પણ વીજ તમારે પાણી વાળવું પડશે અને રાત્રે તમને વીજળી મળશે આવો જવાબ આપવામાં આવે છે। પાણી વાળું છું અત્યારે, આ ઠંડી અત્યારે બહુ લાગે છે, સરકાર અમારી કઈ સૂચના સાંભળતી નથી। કેટલી તકલીફ છે એ અમને ખબર છે ખેડૂતને, કે આ રવિ પાકને બસાવવા ડિઝાઇન વીજળી અમે દિવસે માગીએ છીએ અને રાત્રે આ 10 વાગ્યે આપે છે એટલે આખી રાતનો અમારે ઉજાગરો થાય છે। ખૂંટિયા એટલો ત્રાસ છે, ભૂંદરાનો એટલો ત્રાસ છે અને સાથે સાથે એક લાઇટનો એટલો ત્રાસ છે, લો ને સરકાર અમારું કોઈ સાંભળતી જ નથી। કેટલા વખત અમે કીધું છે કે અમને દિવસે તમે પાવર આપો, રાત્રે અમારે નથી જોતો અને અત્યારે આ તમે જુઓ ને તો આમાં જંતુ આ યારુડા છે, કોઈ વિસા છે, એ અમારા પગે સડી જાય તો અમે રાતે હુઈ જઈ બળતરા જેને થતી હોય એ સરકારને ખબર પડતી નથી જઈએ। અને આ અત્યારે અમારા ઘઉંનું પીક ચાલુ છે, અત્યારે ઘઉંમાં પાણી વાળી જ છીએ અને જુવાર છે અને થોડુંક બકાલું છે, એમાં અત્યારે રાત્રે પાણી વાળીએ છીએ, 4 કલાક તમને કોઈ પાણી હાલે, આખી રાતના ઉજાગરા થાય, તમે ઉલાળો ન લઈએ એટલે લાઇટ કપાઈ જાય પછી એનો જે નિયમ પ્રમાણમાં છે એટલે અમારે દિવસે આપે તો અમે આખી રાત છોકરા છે અમારે બહેરા છે ગમે વાળી શકે। સમગ્ર રાજ્યમાં જે પ્રકારે ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે સૂર્યોદય યોજના બહાર પાડવામાં આવી હતી, પરંતુ જગતનો તાત ખેડૂત જે છે તે આ કડકડતી ઠંડીની વચ્ચે પોતાનો રવિ પાક બચાવવા માટે રાત્રિના સમયે ખેતીમાં ખેતી કરે છે અને પાણી જે છે તે વાળે છે। આપ જોઈ શકો છો જે સરકાર દ્વારા મોટી મોટી જે વાતો કરવામાં આવી હતી કે મારો ખેડૂત
તો દિવસે ખેતી કરશે અને રાત્રે ઘરે આરામથી સૂઈ શકશે, પરંતુ ભાવનગર જિલ્લામાં જે પ્રકારે આ જે વાત છે તે તદ્દન સાવ નિષ્ફળ અને નિષ્ક્રિય જે વાત છે તે થઈ હોય તેવો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે જે યુવાન છે, જે ખેડૂત છે, તે રાત્રિના સમયે જે ઘરે હોવાની બદલે પોતાની ખેતીમાં જે હાલ જે રવિ પાક છે તેને પિયત માટે જે પાણી છે તે વાળી રહ્યો છે. જો ખરેખર જે સૂર્યોદય યોજના છે તે ખરેખર ભાવનગર જિલ્લામાં તેનું બાળ મરણ થયું હોય તેવો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ખાસ જો વાત કરવામાં આવે તો જે શિયાળા સમયની અંદર જે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાત્રિના સમયે મારો ખેડૂત જે છે તે ઘરે આરામ કરશે અને દિવસે ખેતી કરશે, પરંતુ આ વાત ભાવનગર જિલ્લા માટે તદ્દન નિષ્ફળ ગઈ હોય તંત્ર તેવો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કેમેરામેન